નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદર માં હું છું આપની સાથે મોના ભરડવા આજના સમાચારો જોઈએ તે પહેલા નજર કરી લઈએ મુખ્ય સમાચારો પર આ હેડલાઇન્સ ના પ્રાયોજક છે સેવર સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો પોરબંદરના દરિયા મહેલના રિનોવેશનનો બીજા ફેઝનું કામ શરૂ અઢાર કરોડના ખર્ચે સમારકામ થતા છાત્રોને મળશે સુવિધા પોરબંદરની સિવિલ હોસ્પિટલના તંત્ર સામે રોષ ઉત્તમ ફરજ બજાવતી દિવ્યાંગ મહિલા સાથે થયું ગેરવર્તન

પોરબંદરની વર્તમાન રાંબા ગ્રેજ્યુએટ ટીચર્સ કોલેજનું બીજા તબક્કાનું સમારકામ શરૂ થયું છે એકસો વર્ષ જૂના પોરબંદરના ગૌરવ સમાન આ દરિયા મહેલ ફરીથી તેના મૂળ સ્થાપત્ય અને બાંધકામની પદ્ધતિ જાળવીને નવા ક્લેવર ધરશે પોરબંદર જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતની નમૂનેદાર કહી શકાય તેવી રાંબા ગ્રેજ્યુએટ ટીચર્સ કોલેજ પોરબંદરના એકસો વર્ષ જૂના રાજમહેલમાં બેસે છે પોરબંદર પંથકના વિદ્યાર્થીઓને શૈક્ષણિક ક્ષેત્રે લાભ થાય તે માટે રાજવી નટવરજી દરિયાઈ મહેલ તરીકે ઓળખાતી બિલ્ડિંગને શૈક્ષણિક હેતુ માટે રામબાની સ્મૃતિમાં સરકારને સોંપી હતી આ મહેલમાં મહારાણાનું બચપણ વીત્યું હતું ત્યાંસી એકરમાં ફેલાયેલ વિસ્તાર સરકારને સોંપવામાં આવ્યો હતો અને ત્યાં રામબા ગ્રેજ્યુએટ ટીચર્સ કોલેજમાં વિદ્યાર્થીઓને શિક્ષણ આપવામાં આવી રહ્યું હતું પરંતુ અભવી ઇમારત છેલ્લા ઘણા લાંબા સમયથી ખંડેર બની ગઈ હતી જેના કારણે કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનું પણ સ્થળાંતર કરવામાં આવ્યું હતું ત્યારબાદ અનેક વખત રજૂઆત છતાં તેના રિનોવેશનની કામગીરી શરૂ થઈ ન હતી આથી અનેક સંસ્થાઓના અગ્રણીઓ જસ્ટિસ ફોર આરજેટી નામના ગ્રુપનું નિર્માણ કરી ઐતિહાસિક મહેલના નવીનીકરણ માટે લડત ચલાવી હતી જેને સફળતા મળી હતી અને ઇમારતના નવીનીકરણ માટે સાત કરોડ એકત્રીસ લાખ જેવી રકમ મંજૂર તેનો થયો હતો પણ તે રકમમાંથી રાજમહેલનો અડધો ભાગ જ હેરિટેજ રિસ્ટોર થઈ શક્યો હતો પ્રથમ ફેઝની કામગીરીમાં સિમેન્ટ કોકરીટ રેતીનો ઉપયોગ થયો ન હતો અડદ ગુંદ ગોળ મેથી અને લેમસ્ટોન સહિતની ચીજવસ્તુ દ્વારા પેસ્ટ બનાવી નિર્માણ થયું હતું અને કોતરણી પણ યથાવત સ્થિતિમાં રાખવામાં આવી હતી આ કામગીરી પૂર્ણ થયા બાદ ફેઝ ટુના વિકાસ માટે ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા દ્વારા શિક્ષણ સચિવને રૂબરૂ મળી રકમ મંજૂર કરવા માંગ કરી હતી જેથી તેનું ટેન્ડર પણ ગત માર્ચ માસમાં બહાર પાડ્યું હતું ત્યારબાદ મુંબઈ સ્થિત સવાણી હેરિટેજ કન્સ્ટ્રક્શનને કામ મળતા એજન્સીએ કામ શરૂ કર્યું છે આરજેટી કોલેજમાં ત્યાર સુધી સેકડો વિદ્યાર્થીઓ ભણીને જુદી જુદી સંસ્થાઓમાં શિક્ષકો આચાર્યો તથા સરકારમાં ઉચ્ચ પદ પર સેવા આપે અથવા તો સેવા નિવૃત્ત થયા છે આ સંસ્થાના વર્તમાન અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તથા શિક્ષકોની લાગણી આ સંસ્થા સાથે જોડાયેલી હતી આ ઉપરાંત પોરબંદરનો વારસો જાળવવા માટેની સંસ્થા પોરબંદર કન્ઝર્વેટરી તથા પોરબંદરના નાગરિકો પણ દરિયા મહેલના મૂળ સ્થાપત્યને જાળવીને હેરિટેજ રિસ્ટોરેશન કરવા માટે કેટલાય વખતથી રજૂઆતો કરતા હતા બીજા ફેઝનું પણ અંતે કામ શરૂ થતાં શહેરીજનોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે અશોક થાનકી સાથી નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર પોરબંદરના ધરમપુર ગામે એક વૃદ્ધ મહિલાએ અગમ્ય કારણોસર તેમના ઘરે એસિડ પી આપઘાત કરી લીધો હતો આ ઘટના બાદ મહિલાના મૃતદેહને પીએમ માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પોરબંદર શહેરના ધરમપુર ગામે રહેતા કુસુમબા જેઠવા નામના વૃદ્ધ મહિલાએ તેમના ઘરે અગમ્ય કારણોસર એસિડ પી લીધું હતું આ ઘટનાની જાણ પરિવારના સભ્યોને થતા તાત્કાલિક સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા પરંતુ વૃદ્ધ મહિલાને સારવાર મળે તે પૂર્વે જ મોત થયું હતું આ ઘટના બાદ વૃદ્ધ મહિલાના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલના પીએમ રૂમમાં ખસેડવામાં આવ્યો હતો અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર પોરબંદર સિવિલ હોસ્પિટલમાં છેલ્લા સત્તર વર્ષથી એચઆઈવી વિભાગમાં કાઉન્સિલર તરીકે ફરજ બજાવતા એક દિવ્યાંગ મહિલાનો સિવિલ દ્વારા એકાએક કોન્ટ્રાક્ટ રિન્યૂ કરવા ઇનકાર કરવામાં આવ્યો છે જેથી એ મહિલા દ્વારા અંગે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરાય છે પોરબંદરની સિવિલ હોસ્પિટલમાં છેલ્લા સત્તર વર્ષથી એચઆઈવી વિભાગમાં કાઉન્સિલર તરીકે અલકાબેન માઉજીભાઈ મોતી વરસ કોન્ટ્રાક્ટ પર ફરજ બજાવે છે પોતે વિકલાંગ હોવા છતાં નોકરી કરીને પરિવારને આર્થિક મદદ કરે છે છેલ્લા ઘણા સમયથી તેમની સાથે નોકરી કરતા સ્ટાફ દ્વારા તેને નોકરીમાંથી કાઢવાના પ્રયાસ થતા હતા પણ આખું ઘર એમના પર નિર્ભર હોવાથી તેઓ સહન કરીને નોકરી કરતા હતા પરંતુ તેનો કોન્ટ્રાક્ટ રિન્યુ કરવાનો હોવાથી તેઓ હોસ્પિટલના સત્તાવાળા પાસે ગયા ત્યારે કોન્ટ્રાક્ટ રિન્યુ કરવા ઇન્કાર કરી હતો અને તમે નોકરી આવતા નથી અને બીજા પાયા વગરના આક્ષેપ કરી હું સાઈન કરીશ તો જ તમારું ઘર ચાલશે તેવા હુકમો અને ધમકી આપી ગેરવર્તન કર્યું હતું જંગે અલકા પાસે રેકોર્ડિંગ પણ છે તેઓ કોરોના ટાઈમમાં બીમાર હતા ત્યારે તેને મજબૂર કરીને ઓફિસે આવવા ફરજ પાડવામાં આવતી હતી અને કર્મચારીઓ છ માસ સુધી ફરજ પર ન આવ્યા હોવા છતાં પગાર પણ લીધો હતો તે સમયે અલકા જ તેઓની કામગીરી ઓવર ટાઈમ કરીને કરી હતી તેમ છતાં હોસ્પિટલ દ્વારા કોન્ટ્રાક્ટ રિન્યુ કરવામાં ન આવતા રોષ જોવા મળી રહ્યો છે મારું નામ છે અલકા માવજી મોતી વરસ હું આઈસીટીસી કાઉન્સેલર છું છેલ્લા સત્તર વર્ષથી ભાવસીજી હોસ્પિટલમાં આઈસીટીસી કાઉન્સેલર તરીકે ઉપર કામ કરું છું પરંતુ મારો આ સત્તર વર્ષમાં ત્રીજી વખત કોન્ટ્રાક્ટ મારો અટકાવવામાં આવ્યો છે બે હજાર સાતમાં પણ મને અટકાવવામાં આવેલો બે હજાર સોળમાં પણ મારો અટકાવવામાં આવેલો અત્યારે પણ મારો આ કોન્ટ્રાક્ટ અટકાવવામાં આવેલો છે કારણ કે એ લોકોને શું તકલીફ છે એ ખબર નથી એ લોકો પૈસા માટે કરે છે કે પછી કોઈ બીજા કારણથી કરે છે કે ભાઈ ટ્રાન્સફર માંગ મને ઈચ્છતા હોય તો હું ટ્રાન્સફર લઈને જતી રહું પૈસા માંગતા હોય તો પૈસા આપી દઈએ પણ મને કઈ રીતના શું કરવા માંગે છે એ ખબર નથી પડતી અને મારા આ ત્રીજી વખત કોન્ટ્રાક્ટ અટકાવેલો છે હું હેન્ડીકેપ છું પગે વિકલાંગ છું અને મારા પંચાવન ટકા વિકલાંગતા હોવા છતાં મને ગામડે બધામાં કામ માટે મોકલે છે બધા કેમ્પમાં મોકલે છે બધા માણસોને પણ ખબર છે મેં કુટિયાણા ઓરદર ભોદ મોકર બધી જગ્યાએ કામ કરેલું છે મારી પાસે ફોટા પ્રૂફ સહિત બધું છે છતાંય મને એમ કે છે કે તમે કામ નથી કરતા કામ નથી કરતા મેં કેટલા આઈસી કેમ્પ કરેલા છે કેટલા મારા બ્લડ ડોનેશનના કેમ્પ છે લગતું છે છે આટલા તો માં હું જાતી વિકલંગ હોવા છતાં મને વાહન મળે ન મળે તો પણ હું મારી રીતના કામકાજ કરતી બધું અને ઓફિસમાં હું સાંજે સાડા સાત આઠ વાગ્યા સુધી નવ વાગ્યા સુધી સોચની એન્ટ્રી જયારે કોરોના ટાઈમે અમારે અમારા ઓનલાઈન એન્ટ્રી હોય છે સોચમાં એ ઓનલાઈન એન્ટ્રી રાત્રે હું બે બે વાગ્યા સુધી કરતી રાત્રે અમારા ઘરે લેપટોપ માંથી બે બે અઢી વાગ્યા સુધી એક વાગે તમે લોકેશન પણ જોઈ શકો કે ભાઈ સોચીની એન્ટ્રી રાત્રે બે વાગે ઓપન કરેલું છે મેં રાત્રે ત્રણ વાગે ઓપન કરે છે તે એન્ટ્રી કરેલી છે અત્યારે પણ હું સાંજે સાડા સાત આઠ વાગ્યા સુધી રિપોર્ટ બનાવતી હોય બધા સિસ્ટર બ્રધર ને ખબર છે સીસીટીવી કેમેરા ચેક કરાવી શકો હું રાત્રે મોડે સુધી કામ કરતી હોય એકલા હાથે બધું કરું છું છતાંય આ રીતના કરે છે એ લોકોને શું તકલીફ છે એ મને કેતા નથી કે શું તકલીફ છે મારી પર ખોટા એવા આક્ષેપ કરે બે કલાકમાં જ હું જો બે કલાકમાં જતી રહું તો કોઈ ડોક્ટર તો મને કહે ને કોઈ સિસ્ટર તો કહે ને કોક તો મને કહે ને કે આ બેન બે કલાકમાં જતા રહીએ છે પ્રૂફ તો હશે ને સીસીટીવી કેમેરા તો હશે ને હવે એ મેડમ એમ કહી દઈએ કે બે કલાક જતા રહે છે ને એ વર્ષાબેન પાસે ખાલી પ્રૂફ માંગે છે વર્ષાબેન જોશી છે અમારા કલીગ એની પાસે બસ ફીડબેક માંગે છે પણ તમે ફીડબેક એક વ્યક્તિને ને નહીં બધા પાસે માંગો ને બધા પાસે બધા પ્રૂફ માંગો ને કે કોણ કેવું કરે છે કોણ કેમ નથી કરતા એક વ્યક્તિ પાસે પ્રૂફ માંગીને તમે એમ કહો કે મને કોન્ટ્રાક્ટ રિન્યુ ન કરી દો અપ્રેઝલ ન ભરી દઉં અને આ રીતના મિસબિહેવ કરે છે ને એટલું ખરાબ રીતના મને કેવું કેવું ખરાબ ખરાબ શબ્દો બોલે છે દર વખતે કે હું તમને પોલીસ માં પકડાવી દઈશ ને આમ ને તેમને આ રીતના બધા ખરાબ બિહેવિયર કરવામાં આવે છે હું હેન્ડીકેપ છું વિકલાંગ છું તમે આટલી પોસ્ટ ભરો છો મેં વિકલાંગની ત્રણ ટકા થી ચાર ટકા પોસ્ટ હોય છે તમે કોન્ટ્રાક્ટ બેઝ હોય કે ગવર્મેન્ટ હોય ચાર ટકા વિકલાંગતા ભરવાની જ હોય છે તમે વિકલાંગ વ્યક્તિ એક છે એને પણ તમે કઢાવીને સાજા વ્યક્તિને અપાવવા માંગો છો હું ઓબીસી માં આવું છું હેન્ડીકેપ છું મહિલા છું છતાં પણ મારી સાથે આ રીતના કરે છે વર્તન વિકલાંગ હોવા છતાં તેઓ દૂર દૂરના ગામડાઓમાં પણ ફરજ બજાવી ચૂક્યા છે આથી આટલા અનુભવી હોવાથી તેઓનો કોન્ટ્રાક્ટ વહેલી તકે રિન્યૂ કરવા તેઓએ માંગ કરી છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર પોરબંદરના માધુપુર ગામ નજીક એક સાંઢિયા ગાડી અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં બાઇક સવાર એક યુવાનનું મોત થયું હતું તો અન્ય બે લોકોને ઈજાઓ પહોંચી હતી પોરબંદરના માધુપુર ગામે સાંઠિયા ગાડી અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં બાઇકમાં સવાર કડશ ગામના ભરત રામ કડશાનું ઘટના સ્થળે જ મોત થઈ હતું તો શિવા કારા અને મથુરગીરી ભાણગીરી મેઘનાથીને ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા અકસ્માતમાં યુવાના મોતની ઘટનાને લઈ પરિવારમાં પણ ભારે શોક વ્યાપી ગયો હતો અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર પોરબંદરમાં પેરોલ પર છૂટ્યા બાદ એક આરોપી ફરાર થઈ ગયો હતો છેલ્લા એક માસથી નાસ્તા ફરતા એ આરોપીને પોલીસે એસટી ડેપો નજીકથી ઝડપી લઈ રાજકોટ જેલ ખાતે મોકલી આપ્યો હતો પોરબંદરના ખરવાડમાં આવેલ ચોગાન ફળિયામાં રહેતા પ્રતાપ ઉર્ફે પ્રતાપ ભેડવાળો વિજાભાઈ ગોહિલ નામના શખ્સને બે હજાર તેરમાં થયેલ હત્યા મામલે આજીવન કેદની સજા થઈ હતી આથી તે રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે સજા ભોગવતો હતો અને હાઈકોર્ટ દ્વારા તેને પેરોલ રજા પર છોડવામાં આવ્યો હતું જે પ્રતાપને ગત તારીખ બાર જાન્યુઆરીના રોજ રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે હાજર થવાનું હતું પરંતુ તે હાજર થયો ન હતો અને ફરાર થઈ ગયો હતો આથી પોલીસ તેની શોધખોળ કરી રહી હતી તે દરમિયાન પેરોલ ફ્લો સ્કોડને બાતમી મળી હતી કે પ્રતાપ એસટી ડેપો નજીક છે આથી તુરંત પોલીસ ત્યાં દોડી ગઈ હતી અને પ્રતાપને ઝડપી લે રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે આગળની સજા કાપવા માટે મોકલી આપ્યો હતો નિપુલ પોપટ

જેથી વૃદ્ધે બોલાચાલી ન કરવા જણાવ્યું હતું જેના મન દુખને લઈ વૃદ્ધ પર અમન અને અન્ય એક અજાણ્યા શખ્સે હુમલો કર્યો હતો હુમલામાં ઇજાગ્રસ્ત બનેલ વૃદ્ધને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા નામ બોલું મારું કાકું મુકેશ રણતો ટોડર મળ્યું હું સવારે પાણી પાણી ભરવા માટે વારતો હતો તો મેં એને અવાજ કરવા ના પાડ્યું તો મને બહુ માર્યો મૂન માર અમન નામ છે ને એની બીજી બીજાની સાથે હતો એની આગળ લાઈવ વિડીયો છે વિડીયો ઉતારેલ છે પછી હું ઘરમાં કપડાં ધોતો તો અહીંયા મને માર્યો ને ભાઈ છરી કાઢીને કીધું કે હું તને મારી નાખી કંઈક અમે કાંઠલભાઈના માણસો છે આના માણસો છે તારે રહેવું વહુમું થઈ પડે આ ઘટના બાદ પોલીસે પણ ઈજાગ્રસ્ત બનેલ વિરુદ્ધનું પ્રાથમિક નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર પોરબંદરમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને કીર્તિ મંદિર ખાતે સંતુરવાદન અને તબલાવાદન દ્વારા સ્વરાંજલિ અર્પણ કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં સંગીત પ્રેમીઓ અને ગાંધી પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા સુરખાવીનગર પોરબંદરમાં સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ કરતી સંસ્થા સુરશ્રી સાંસ્કૃતિક ચેરિટેબલ ટ્રસ્ટ અને પુણેની સંસ્થા તાલ પરિક્રમા અનિંદો ચેટર્જી મ્યુઝિક ફાઉન્ડેશન દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પોરબંદરના પનોતા પુત્ર પુરુષ મહાત્મા ગાંધીને સ્વરાંજલિ અર્પણ અને અને તબલા વાદન શાસ્ત્રીય સુરીલો કાર્યક્રમ યોજા હતો આ કાર્યક્રમના પ્રારંભમાં સંસ્થાના ચેરમેન કિરીટભાઈ રાજપરાએ ઉપસ્થિત મહેમાનો અને શ્રોતાઓનું શબ્દથી સ્વાગત કર્યું હતું ત્યારબાદ કીર્તિ મંદિરની પ્રણાલી અનુસાર કલાકારોનું સૂતરની આટી દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું કાર્યક્રમના પ્રારંભમાં યુવા તબલા વાદક અમદાવાદના અત્યંત સોલો વાદન દ્વારા શ્રોતાઓના મન મોહી લીધા હતા તેમની સાથે હાર્મોનિયમ સંગત અમદાવાદના કીર્તન ત્રિવેદીએ કરી હતી કાર્યક્રમના દ્વિતીય ચરણમાં સરપ્રાઇઝ પ્રસ્તુતિ સંગીત ગુરુ કિરીટભાઈ રાજપરાની રહી હતી તેઓએ રાગજોગમાં ત્રિતાલમાં મધ્ય લય બંધીશ પ્રસ્તુતિ કરી બાપુને અર્પી હતી તેમની સાથે ગાયનમાં સંગત તેમના સુપુત્ર કરી હતી હાર્મોનિયમ સંગત કીર્તન ત્રિવેદી અને તબલા સંગત જીગ્નેશ શેઠે કરી હતી કાર્યક્રમના અંતિમ ચરણમાં પુણેના સુવિખ્યાત સંતુરવાદક પંડિત દિલીપ કાલે રાગ કીરવાણીની ખૂબ સુંદર પ્રસ્તુતિ તાલરૂપક અને ત્રિતાલમાં કરી સહુને આહલાદક અનુભૂતિ કરાવી હતી અંતમાં બાપુને પ્રિય વૈષ્ણવજનની ખૂબ સુંદર પ્રસ્તુતિ કરી કાર્યક્રમનું સમાપન કર્યું હતું કલાકારોનું સન્માન કલાપ્રેમી જિલ્લા કલેક્ટર લાખાણીના હસ્તે કરવામાં આવ્યું હતું સંસ્થાના માનદ સભ્યપદે લાખાણીનું સન્માન ચેરમેન કિરીટભાઈ રાજપરા પ્રેસિડેન્ટ અશ્વિનભાઈ ઠાકર કારોબારી સભ્યો નીરજભાઈ મુનાણી અને વિનોદભાઈ વડેરા અને ડોક્ટર ભરતભાઈ ગઢવીના હસ્તે કરવામાં આવ્યું હતું કાર્યક્રમનું સફળ સંચાલન પંકજભાઈ મુનાણીએ કરી હતું તો આ કાર્યક્રમને સફળ બનાવવા કિરીટભાઈ રાજપરા અશ્વિનભાઈ ઠાકર વિનોદભાઈ બડેરા પંકજભાઈ મુનાણી નીરજભાઈ મુનાણી કમલેશભાઈ કોટેચા અને કમલ રાજપરા સહિત અને સભ્યોએ જહેમત ઉઠાવી હતી નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર પોરબંદરના ગોસા ઘેર રાજપર નવા ગામ અને ટુકડા ગોસા ગામે છેલ્લા પાંચ દિવસથી દીપડાનો આતંક જોવા મળતો હતો જેમાં રહેણાંક વસાહતમાં ઘૂસી જઈ કોખાર દીપડાએ આઠ જેટલા મારણ કર્યા હતા ત્યારે હાલ એ દીપડાને પાંચરે પૂર્વમાં વન વિભાગને સફળતા મળી છે પોરબંદર તાલુકાના ટુકડા ગોસા ગામે તાજેતરમાં એક દીપડો દરિયા જંગલ વિસ્તારમાંથી આવી ચઢ્યો હતો એક ખેડૂત પરિવારની માલિકીની ત્રણ પાડીને મારી નાખી હતી તો અન્ય એક આઠ દિવસની પાડીનો શિકાર કરી રહેણાંકથી દરિયા બાજુના જંગલમાં લઈ કે મિશબાની કરી હતી આ ગ્રામ્ય પંથકમાં દીપડાની રંજાળ સામાન્ય બની ગઈ હોય તેમ ગ્રામ્ય વિસ્તારમાં અવારનવાર દીપડી પહોંચી જાય છે અને પશુઓના મારણ કરે છે ત્યારે બડા ડુંગર માંથી અને પોરબંદર વિસ્તારમાંથી માંથી વિહરતા વિહરતા શેક દરિયા કાંઠે ગોસા ટુકડા સુધી પહોંચી ગયો છે એકસાથે ત્રણ પશુઓના મારણ કરતાં હાહાકાર મચી ગયો હતો આ દીપડાએ કુલ આઠ જેટલા પશુઓનો શિકાર કર્યો હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે

જેમાં સ્કૂલના વિદ્યાર્થીઓએ વિવિધ કૃતિઓ રજૂ કરી હતી આ પ્રદર્શનને નિહાળવા પાલિકા પ્રમુખ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા પોરબંદરના નવયુગ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત ખેડિયા રાજપરા કન્યા શાળા ખાતે ગણિત વિજ્ઞાન મેળો યોજાયો હતો જેમાં સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા અલગ અલગ વિભાગોમાં કોરોના વાયરલ મતદાન જાગૃતિ ઇકોસિસ્ટમ ચંદ્રની કલાઓ ગ્રામીણ જીવન અને વૃક્ષો જાળવણી સહિતના પ્રોજેક્ટ રજૂ કરવામાં આવ્યા હતા આ પ્રદર્શનમાં ચલણી નોટોનું પણ પ્રદર્શન યોજાયું હતું ખેડિયા રાજપરા પ્રાથમિક શાળામાંથી ત્યાંના પ્રિન્સિપાલ ભારતીબેન પલાણ આજ રોજ અમારી શાળાની અંદર વિજ્ઞાન મેળો ગણિત સાયન્સ સમાજવિદ્યા આવા અનેક પ્રોજેક્ટો વિદ્યાર્થીઓએ બનાવેલા હતા તેની અંદર તેમણે આત્મનિર્ભર ભારતના પેટા પ્રકાર આંતરરાષ્ટ્રીય યોગદિન જી ટ્વેન્ટી કોરોના વાયરસ ઓલિમ્પિક ચંદ્રયાન ફાઇવ જી મતદાન જાગૃતિ આ બધા એને પ્રોજેક્ટો બનાવ્યા હતા અને સાથે સાથે ગણિતમાં પણ ઇકોસિસ્ટમ ગ્લોબલ વોર્મિંગ હવા પ્રદૂષણ ચંદ્રની કલાઓ એ રીતે તેણે સામાજિક વિજ્ઞાનમાં પણ ચેક ડેમ ગીર અભયારણ્ય ગ્રામીણ જીવન અદાલત બજાર વૃક્ષોની જાળવણી વાયુ પ્રદર્શન આવા અનેક પ્રયોગો બાળકોએ રજૂ કર્યા હતા તેની અંદર વાલીઓ અને અમારા નગરપાલિકાના પ્રમુખ ચેતનાબેન તિવારીએ પણ બાળકોને ખૂબ પ્રોત્સાહિત કર્યા હતા આ પ્રદર્શન જોઈ અને વાલીઓએ પણ બાળકોને ખૂબ નવાજ્યા હતા અને સાથે સાથે પ્રોત્સાહિત પણ કર્યા હતા આ પ્રદર્શનમાં વિદ્યાર્થીઓ દ્વારા જમીનના પ્રકારો તેમજ વાવાઝોડા અને પૂરની સ્થિતિમાં બચાવ માટે સુતકીદારી રાખવી તે સહિતના પ્રોજેક્ટ પણ રજૂ કરવામાં આવ્યા હતા મારું નામ વરવાડિયા હેમાંગી હરીશભાઈ છે મેં આજે સમાજનો પ્રોજેક્ટ રજૂ કરવા માંગુ છું મેં આજે જંગલ જમીનના અલગ અલગ પ્રકારો બનાવ્યા છે તેમાં પહેલી છે કાંપની જમીન બીજી છે રાતી જમીન પછી છે કાળી જમીન પરખાવ કે લેટેરાઇટ જમીન રણ પ્રકારની જમીન પર્વતીય જમીન જંગલ પ્રકારની દલદલ કે પીજ વગેરેની જમીનો છે પહેલાં છે કાંપની જમીન તેમાં છે શેરડી તેલીબિયા કપાસ વગેરેના પાકો ઉગે છે રાતી જમીનમાં કપાસ શેરડી એવા અલગ અલગ પાકો ઉગે છે કાળી જમીનમાં રાગી કપાસ તેલીબિયા તેવા અલગ અલગ ઉગે છે પરખાવ જમીન તે ચીકણી હોય છે તેને કારણે તેમાં ડાંગર અને બાજરીનો પાક ઉગે છે એ રીતે તે બધી જમીનમાં અલગ અલગ પાકો ઉગે છે મારું નામ વાજા નિરાલી અતુલભાઈ છે મારા સ્કૂલનું નામ ઘેડિયા રાજપુરા પ્રાથમિક શાળા છે મેં આજે સ સમાજને રજૂ કરવા માગ્યું છે તેમાં મેં પૂરનું પ્રોજેક્ટ કર્યું છે તે પૂર અતિવૃષ્ટિ અને વધારે એક ધારા વરસાદથી સર્જાય છે અને પૂર આવે ત્યારે આપણે ઉંચાણવાળી જગ્યાએ રહેવું જોઈએ પૂર આવવાનું હોય ત્યારે આપણે ઉંચાણવાળી જગ્યાએ ધ્યાનમાં રાખીએ અને જ્યારે પૂર આવે ત્યારે આપણે ત્યાં ચાલ્યું જવું અને અમને એટલી બધી ખુશી થાય છે કે આપણે અમારા ઘેડિયા રાજપરા પ્રાથમિક શાળામાં આવું આવું છે ને પ્રોજેક્ટ થયું છે આ પ્રદર્શનમાં પોરબંદર પાલિકાના પ્રમુખ ડોક્ટર ચેટના બેન ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમજ મોટી સંખ્યામાં વાલીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર ભાણવર તાલુકાના રાણપર ગામ નજીક બડા ડુંગરના કાનમેરા પર્વત પર રાત્રિના સમયે આગ લાગી હતી ડુંગર વિસ્તાર હોવાથી કોઈ વાહન કે ફાયર વિભાગ પહોંચી શકે તેમ ન હોવાથી સ્થાનિકો અને વન વિભાગ દ્વારા ભારે જહેમત ઉઠાવી દસ કલાક બાદ આગ પર કાબુ મેળવ્યો હતો લઈ કાર્યવાહી હાથ ધરી છે પોરબંદર એલસીબી સ્ટાફ નાગકા રોડ ઉપર પેટ્રોલિંગ કરી રહ્યો હતો તે દરમિયાન બગવદર પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ઇંગ્લિશ દારૂ ના ગુનામાં નાસ્તા ફરતા એક આરોપી અંગે બાતમી તેઓને મળી હતી જેમાં આરોપી પાસ્તડી ગામના ધાના ઉર્ફે બિરમ પાલાભાઈ મોરી નામના છેલ્લા દસ વર્ષથી નાસ્તા ફરતા શખ્સને પોલીસે નાકા ગામેથી ઝડપી લીધો હતો અને બગવદર પોલીસ સ્ટેશનને સોંપી આપી કાયદેસરની કાર્યવાહી કરી હતી ધીરુભાઈ નિમાવત ગુજરાત ન્યૂઝ ભગવદર દ્વારકા જિલ્લાના બાણવરમાં યુવાનો દ્વારા મહાદેવ સેવાકીય મંડળની શરૂઆત કરવામાં આવી છે જેમાં આ યુવાનોની ટીમ દ્વારા મૂંગા પશુઓની સેવા કરવામાં આવે છે ભાણવડમાં યુવાનોની ટીમ દ્વારા મહાદેવ સેવાકીય મંડળ શરૂઆત કરવામાં આવ્યું છે જેમાં દરરોજ ગાયને લાડવા રોટલી અને ગોળ તથા ઘાસ ચારો ખવડાવવામાં આવે છે તેમજ કૂતરાઓને બિસ્કિટ અને દૂધ પીવડાવવામાં આવે છે ખાસ વાત એ છે કે આ સેવા કાર્ય કરનારા યુવાનો તમામ સોળ થી વીસ વર્ષની વય ધરાવે છે અને દાતાઓની મદદથી આ સેવા કાર્ય હાથ ધરવામાં આવે છે નિરંજનસિંહ જેઠવા ગુજરાત ન્યૂઝ ભાણવડ ધોરાજીમાં એક સ્કૂલ ખાતે અભિષેક બાવાસજી પધાર્યા હતા ત્યારે બાવાશ્રીના વરદ હસ્તે વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો ત્યારે ઘરના આંગણે એક વૃક્ષ વાવી તેનું જતન કરવા માટે છાત્રાઓએ સંકલ્પ લીધો હતો કૃષ્ણ મંદિર જગતગુરુ આપણા તાજજીના માથે બિરાજમાન શ્રી ધીંગલમલ પ્રભુ અને શ્રી દ્વારકેધીશ પ્રભુના આશીર્વાદથી આજે મારા તાજજી પૂજ્યપાદ ગોસ્વામી એકસો આઠ શ્રી પ્રબોધ કુમારજી મહારાજશ્રી અને એમના પુત્ર શ્રી અભિષેક કુમારજી મહારાજશ્રી એમના આશીર્વાદથી આજે આપણા વૃક્ષારોપણનું કાર્યક્રમ કરવામાં આવેલ છે આ બધાય અમારા પાઠશાળાના વિદ્યાર્થીઓ દ્વારા આપણે એક એક વૃક્ષ રોપવામાં આવેલ છે અને અત્યારના સમયમાં આ બહુ જરૂરી છે કેમ કે બધી જગ્યાએ સિટીઓમાં ત્યાં બિલ્ડિંગને બધું બને છે પણ ઝાડવા કપાતા જાય છે એટલે એના માટે આ વૃક્ષારોપણનું બહુ જરૂરિયાત છે હું રક્ષિત રાયજી આ બધાને નિવેદન કરું છું કે આપને થાય એટલા ઝાડવા વાવો અને આપણા પ્રકૃતિને નિહારો આટલું કહીને હું મારા વાંગ પુષ્પને શ્રી ઠાકોરજીના ચરણારને સમર્પિત કરું છું મારું નામ અરવિંદ નંદાણીયા હું ક્રિસ્ટલ સ્કૂલમાં ટ્રસ્ટી છું અભિષેક બાબાશ્રીના આશીર્વાદથી આજે આપણા વૃક્ષારોપણનો કાર્યક્રમ અહીંયા ગોઠવેલો છે અને એમાં અમે ઘણા બધા વૃક્ષોનું રોપણ કરેલું છે આ વૃક્ષો આપણા માટે ખૂબ જ જરૂરી છે કારણ કે આજના આ સમયમાં જ્યાં ગ્લોબલ વોર્મિંગ ચાલી રહ્યું છે અને આ સૃષ્ટિને બચાવવા માટેથી આવી બધી જ હરિયાળી ક્રાંતિ લાવવી જરૂરી છે તો એના માટે વધુમાં વધુ વૃક્ષારોપણ થાય એવા આશયથી અમે આ કાર્યક્રમ યોજેલો છે પોરબંદરના છાયા વિસ્તારમાં એક યુવાન પર છરી વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી અપાઈ હતી જેમાં ખોડિયા સોસાયટીમાં રહેતા નયન પ્રકાશ કારાવદરા પર લક્ષ્મણ કારા કારાવદરા નામના શખ્સે છરી વડે હુમલો કરી તેના મોઢા પર છરકા કરી જાનથી મારી નાખી હોવાની ધમકી અપાઈ હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે તો બીજી તરફ ગામ પર એક યુવાન પર હુમલો કરી મારી નાખવાની ધમકી અપાય છે જેમાં મનસુખ છગન રાઠોડ નામના યુવાન પર ખીમા પર્વત રાઠોડ નામના શખ્સે લાકડી વડે હુમલો કરી માર માર્યો હતો તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની પણ પોલીસ ફરિયાદ નોંધાય છે ફરી નજર કરી લઈએ આજના મુખ્ય સમાચારો આ હેડલાઇન્સ ના દરિયા મહેલ ના રિનોવેશન નું બીજા ફેઝ નું કામ શરૂ અઢાર કરોડ ના ખર્ચે સમારકામ થતા છાત્રો ને મળશે સુવિધા પોરબંદરની સિવિલ હોસ્પિટલના તંત્ર સામે રોષ ઉત્તમ ફરજ બજાવતી દિવ્યાંગ મહિલા સાથે થયું ગેરવર્તન માધુપુર ગામે સાંઠિયા ગાડી અને બાઇક વચ્ચે અકસ્માત એક યુવાનનું મોત તો બે ઈજા પોરબંદરના ટુકડા ગામે દીપડો અંતે પાંજરે પુરાયો એક સપ્તાહથી દીપડાનો હતો ઘેડ પંથકમાં આતંક ફરી મળીશું આવતીકાલે આજ સમયે નવા સમાચારો સાથે ત્યાં સુધી મને રાજા આપશો નમસ્કાર